નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાવાઝોડાના સંભવિત જોખમને પગલે દાંડી અને ઉભરાટ બીચ બંધ કરાયા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 30 મે થી આગામી 2 જૂન સુધી રાજ્યભરમાં ભારે પવન અને ધૂળની હળવી આંધીની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સાવચેતી અને તકેદારીના જરૂરી પગલાં લેવા અંગે જિલ્લાના દાંડી અને ઉભરાટના બીચ તેમજ અન્ય નાના મોટા દરિયાકાંઠે આવેલા તમામ પર્યટન સ્થળોને 29 મે થી 2 જૂન સુધી સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરાયા છે. ગઈકાલે જે ગુડ્સ ટ્રેનના 6-7 ડબ્બાઓ પાલઘર સ્ટેશન પાસે ખરી પડ્યા હતા અને જેના કારણે લઈ મુંબઈ અમદાવાદ મુખ્ય રેલમાર્ગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને જેના કારણે જે એક્સપ્રેસ ટ્રેનો ખરી એ વાપી, વલસાડ અને બિલ્લીમોરા ખાતે અટકાવી દેવામાં આવી હતી. ગઈકાલે અટકાવવામાં આવેલી બિલ્લીમોરા ખાતેની ટ્રેનને આજે પણ રવાના ન કરાતા હાલ મુસાફરો અકળાયા અને મુસાફરો દ્વારા રેલવે ટ્રેક ઉપર બેસી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો. કારણ કે 24 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ પણ મુસાફરની ટ્રેનો રાબેતા મુજબ ન કરાતા આખરે કંટાળી અને આમ જનતાએ રેલવે ટ્રેક ઉપર ઉતરવું પડ્યું. રેલવેમાં નોકરીની લાલચ આપી 2 યુવાનો પાસે લાખો પડાવનાર ઠગ ટોળકીની મહિલા સભ્યની આગોતરા જામીન અરજી ફગવાઈ. ગણદેવી ખાતે કરાટે ક્લાસીસ ચલાવનાર યુવાન અને તેના મિત્રને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેલ્લા 3 વર્ષ દરમિયાન તેમની પાસે ટુકડે ટુકડે રૂપિયા 33 લાખથી વધુ પડાવી લેનાર ઠગ ટોળકીની એક મહિલા સભ્ય રિષિદા ઠાકુર વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નવસારીના બીચ પર ફરવા જાઓ છો તો થઈ જાઓ સાવધાન. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ હોવાથી પત્નીને રાખવાની ના પાડતા નવસારી મહિલા હેલ્પલાઈન ટીમે મદદ કરી. નવસારી જિલ્લામાંથી યુવતીએ 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવ્યું કે તેમના પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને તેમની સાથે જ વાતો કરે છે. મારી સાથે પતિ જેવું કોઈ વર્તન કરતા નથી અને હવે રાખવાની ના પાડે છે. પતિને સમજવા, તેમની ભૂલ સ્વીકારતા ખાતરી આપી કે હવે પછી આવી ભૂલ નહીં થાય, જેથી સમાધાન કરવામાં આવ્યું હતું. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 33.5 અંશ સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 28.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 78%, જ્યારે સાંજે 59% રહ્યું હતું. હવાની ગતિ 12.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.